નમસ્કાર દર્દી મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં કોમમાં જે આપણું સંચાલકે હિસાબી પદ્ધતિ એટલે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એ સંચાલકે હિસાબી પદ્ધતિમાં એક આપણું જે બ્લોક એક છે એ બ્લોક એકમાં એકમ ચાર એટલે યુનિટ ફોર ગુણોત્તર વિશ્લેષણ એક એટલે રેશિયો એનાલિસિસ વન એના ઉપર આપણે અગાઉના લેક્ચરમાં ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા હતા એના આગળથી આપણે આજે શરૂઆત કરવાના છીએ તો આજે આપણે વિવિધ પ્રકારના ગુણોત્તરો જોવાના છીએ એટલે ગુણોત્તરના પ્રકાર ઘણા બધા આધારના હિસાબે કયા 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 પ્રકાર આપણે ગુણોત્તરોના જોવા મળે છે એ આપણે જોઈશું નફા નુકસાન ખાતાને લગતા ગુણોત્તરો એવા ગુણોત્તરો જેને નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરીને નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરીને આપણે ગુણોત્તરો ગણી શકીએ કાચા નફાનો ગુણોત્તર પછી ચોખ્ખા નફાનો ગુણોત્તર ખર્ચ ગુણોત્તર સંચાલન ગુણોત્તર સ્ટોક ચલંદર કે સ્ટોક ગુણોત્તર અને વ્યાજ આવરણ ગુણોત્તર આ બધા જે પાંચ કે છ ગુણોત્તર છે એ ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરી શકીએ તો આ ગુણોત્તરોની ગણતરી નફા નુકસાન ખાતાના એનાથી કરી શકીએ પછી પાકા સર્વાયુને લાગતા ગુણોત્તરો એવા ગુણોત્તરો જેની ગણતરી કરવા માટે આપણા માટે પાકું સર્વાયું જોઈએ એટલે પાકો સરવાયું આપણા પાસે ઉપલબ્ધ હોય પાકો સરવાયો હોય તો પાકા સરવૈયા માતી આ બધી વસ્તુઓ લઈને આપણે આ બધા ગુણોત્તરો ગણી શકીએ કયા કયા છે ચાલુ ગુણોત્તરો પ્રવાહી ગુણોત્તર માલિકી ગુણોત્તર કાયમી મૂડી મિલકત ગુણોત્તર પછી અનામત અને મૂડી ગુણોત્તર મિલકત ગુણોત્તર મૂડી ગેરિંગ ગુણોત્તર અને દેવા ઇક્વિટી ગુણોત્તર ગેરિંગ ગુણોત્તર અને મિલકત ગુણોત્તર આ બધાની ગણતરી કરવા માટે આપણે પાકા સરવાયનો ઉપયોગ કરીએ હવે ત્રીજું છે મિશ્ર કે સંયુક્ત ગુણોત્તર નામથી જ આપણને ખબર પડી જાય મિશ્ર કે સંયુક્ત ગુણોત્તર એટલે એવા ગુણોત્તર જે નફા નુકસાન ખાતું અને પાકા સર્વા બંનેનો ઉપયોગ કરીને આપણે ગણી શકીએ એટલે નફા નુકસાન ખાતામાંથી ઘણી બધી વસ્તુ આપણે લેવાની રહેશે અને પાકા સર્વામાંથી પણ ઘણી બધી વસ્તુ આપણે લેવાની રહેશે જેનાથી આપણે આ બધા ગુણોત્તરો ગણી શકીએ કયા કયા તો રોકાયેલી મૂડી પર વલતરનો દર શોધી શકીએ આપણે

એ કેવી રીતે તો પ્રવૃત્તિ વિશે માહિતી આપતા ગુણોત્તરો એવા ગુણોત્તરો જે આપણને પ્રવૃત્તિ બતાવે છે તો સૌથી પહેલો છે સ્ટોકનો ચલંદર એટલે સ્ટોકનો ચલંદર ગુણોત્તર પછી સ્થિર મિલકતોનો ઉથલો કે ચલનધર સ્થિર મિલકતોનો ઉથલો આપણે શોધી શકીએ પછી દેવાદારોનો ઉથલો કે ચલનધર પછી કુલ મિલકતોનો ચલંદર આ ચારોની ગણતરી આપણને પ્રવૃત્તિ વિશે બતાવે છે પ્રવૃત્તિ વિશે ખ્યાલ આપે છે પછી કાર્યદક્ષતા નક્કી કરતા ગુણોત્તરો એવા ગુણોત્તરો જે આપણી કાર્યક્ષમતા બતાવે છે કે આપણા સંચાલક કેટલા સારા કાર્યદક્ષ છે કે નથી તો કાર્યદક્ષતા નક્કી કરતા ગુણોત્તરો તો સૌથી પહેલું છે સદ્ધરતા વાળા ગુણોત્તરો એવા ગુણોત્તરો જે સદ્ધરતા બતાવે આપણી એટલે આપણી જે પાકો સરવાયો આપણી સદ્ધરતા બતાવે કેવી રીતે આપણે સદ્ધર છીએ પછી નફાકારકતાના ગુણોત્તરો નફાકારકતાના ગુણોત્તરો એટલે જે આપણને નફા વિશે બતાવે ગિયરિંગ ગુણોત્તરો સ્ટોક ગુણોત્તરો દેવાદાર ગુણોત્તર સંચાલન ગુણોત્તર અને મૂડી ચલન દર ગુણોત્તરો આ બધા ગુણોત્તરો આપણને કાર્યદક્ષતા બતાવે છે કે આપણું સંચાલન કેટલું કાર્યદક્ષ છીએ પછી નફાકારકતા નક્કી કરતા ગુણોત્તરો એવા ગુણોત્તરો જે આપણને નફાકારકતા બતાડે છે કે આપણી નફાકારકતા આ પોઈન્ટ ઓફ કેટલી છે આવી રીતે કેવી રીતે તો આપણને નફાકારકતા બતાવતા ગુણોત્રોમાં કયા કયા ગુણોત્રો સામેલ છે તો છુક્કા નફાનો ગુણોત્તર કાચા નફાનો ગુણોત્તર રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર શેરડી ડિવિડન્ડ ગુણોત્તર માલિકીની મૂડી પર વળતરના ગુણોત્તર આ બધા ગુણોત્રો આપણે નફાકારકતા આપણને બતાડે છે પછી સદ્ધરતા નક્કી કરતાં ગુણોત્રો જે આપણને સદ્ધરતા આપણને બતાડે તો ટૂંકા ગાળા માટે આપણને ગુણોત્રો જોયા જોવા હોય તો આપણે ચાલુ ગુણોત્તરો કે કાર્યશીલ મૂડીના ગુણોત્તરો આપણે જોઈએ પછી ઝડપી ગાળા માટે એટલે આપણને ખબર છે ટૂંકા ગાળાથી થોડો વધારે તો ઝડપી ગાળા માટે પ્રવાહીતા ગુણોત્તર એટલે એસિડ કસોટી ગુણોત્તર આપણે પ્રવાહી ગુણોત્તરને આપણે બીજું નામ શું કહીએ એસિડ કસોટી ગુણોત્તર પણ કહીએ પછી લાંબા ગાળા માટે આપણે તો માલિક ભંડોળ ગુણોત્તર આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણે સદ્દરતા પણ જોઈ શકીએ ટૂંકા ગાળા મધ્યમ ગાળા અને લાંબા ગાળા ત્રણેય માટે હવે એને આપણે ડિટેલમાં ભણીએ એનું સૂત્ર આપણે શીખીએ કે આ જે ઘણા બધા પ્રકારો જોયા આ ઘણા બધા પ્રકારોમાં ઘણા ઘણા નવા નવા આપણે ગુણોત્તરો જોયા આ બધા ગુણોત્રોને હવે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો સૌથી પહેલાં હિસાબી ગુણોત્રોની સમજૂતી અને સૂત્રોને ઉપયોગીતા આપણને આજે હવે હિસાબી ગુણોત્રો ભણવાના છીએ ને આપણને આમાં સમજૂતી પણ ધ્યાનમાં રાખ રાખવી પડશે સમજૂતી આપણને ખ્યાલ આવશે પછી એની ઉપયોગીતા ખ્યાલ આવશે અને સૂત્રો પણ જોવા મળશે આપણને તો સૌથી પહેલું છે પ્રવાહિતાના પ્રવૃત્તિના અને સદ્ધરતાના વિશ્લેષણ વિશ્લેષણ સંબંધી ગુણોત્રો

પાકા સર્વાયને કેમ લાગે છે કેમ કે આપણને એને સૂત્રોથી ખબર પડશે કે ચાલુ મિલકત ભાગાકાર ચાલુ દેવા તો ચાલુ મિલકત આપણને ક્યાંથી મળે પાકા સરવાયાથી મળે ને ચાલુ દેવા આપણે ક્યાંથી મળે પાકા સરવાયાથી મળે એટલે એને શું કહીએ કે પાકા સરવાયાને લગતો ગુણોત્તર કહીએ તો કંપનીની કુલ ચાલુ મિલકતો અને કુલ ચાલુ દેવા વચ્ચેનો સંબંધ એટલે ચાલુ ગુણોત્તર આપણે સિમ્પલ શબ્દમાં કહીએ બહુ બહુ નાના અર્થમાં કહીએ એટલે ચાલુ ગુણોત્તર એટલે તો ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ એટલે ચાલુ ગુણોત્તર કાર્યશીલ મૂડી મુજબ પ્રવાહી સ્થિતિ માપવા માટે એટલે પ્રવાહિતા આપણી કેટલી છે એ પ્રવાહિતા માપવા માટે પ્રવાહિતાનું વિશ્લેષણ કરવા માટે આ જે ગુણોત્તર છે કયો ગુણોત્તર ચાલુ ગુણોત્તર એ બહુ પ્રચલિત છે ચાલુ ગુણોત્તર ને ચાલુ દેવા વડે ભાગવાથી આ ગુણોત્તર મળે છે આ ગુણોત્તર આપણને કેવી રીતે મળે તો ચાલુ મિલકત તો ભગાકાર ચાલુ દેવા ચાલુ મિલકતો ચાલુ દેવા કરવાથી આપણને શું મળે આ પ્રવાહી ગુણોત્તર મળે છે કંપનીની એકંદર પ્રવાહિતા માટેનો આ એક સર્વ બેરોમીટર છે બેરોમીટર એટલે જે આપણને આપણી કાર્યક્ષમતાને માપીને બતાવે છે એટલે જ્યારે કંપનીની અંદરની પ્રવાહિતા જોવી હોય ને કે કંપનીમાં કેટલી લિક્વિડિટી છે કેટલી પ્રવાહિતા છે એ પ્રવાહિતા જોવા માટે અંદરની પ્રવાહિતા જોવા માટે આપણે ચાલુ ગુણોત્તરનો ઉપયોગ કરીએ એજી બેરોમીટર તરીકે બધી જ બધી જ જગ્યાએ કંપનીમાં સ્વીકર્થ છે એટલે આપણે જ્યારે પણ મને કોઈ કહે કે મારી પ્રવાહિતા કેટલી એટલે ચાલુ ગુણોત્તર ગણીને હું મારી પ્રવાહિતાને બતાવી શકું આ ગુણોત્તરને કાર્યશીલ મૂડી ગુણોત્તર તરીકે પણ ઓળખવામાં આવે છે આ આપણે કાર્યશીલ મૂડીનો ગુણોત્તર પણ કેવી રીતે કહીએ કેમ કે આપણને ખબર છે જ્યારે તો ચાલુ ગુણોત્તર ચાલુ મિલકતો અને ચાલુ દેવા તો ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ એટલે ચાલુ ગુણોત્તર તો એ કાર્યશીલ મૂડીના પણ ઘટક છે બંને ચાલુ મિલકત અને ચાલુ દેવો કાર્યશીલ મૂડીનો પણ ભાગ છે એટલે કાર્યશીલ મૂડી ગુણોત્તર પણ કહેવામાં આવે હવે એનું સૂત્ર જોઈએ તો આપણે હમણાં જ ભણ્યું છે કે ચાલુ ગુણોત્તર બરાબર તો ચાલુ મિલ્ક તો ભાગાકાર ચાલુ દેવા હવે ચાલુ મિલ્ક તો ભાગાકાર ચાલુ દેવા એટલે ચાલુ કઈ કઈ વસ્તુઓ હોય તો આપણને ખબર છે ને ચાલુ દેવામાં પણ એ બધી પાકા સરહિત આપણને ખબર પડશે હવે આપણો બીજો જે ગુણોત્તર છે એ છે પ્રવાહી ગુણોત્તર હવે પ્રવાહી એટલે જે આપણે પેલું ચાલુ ગુણોત્તર જોયું એનાથી એક સ્ટેપ થોડો આગળ એટલે વધારે પ્રવાહિતા બતાવે આપણને થોડી લિક્વિડિટી વધારે બતાવે તો પ્રવાહી ગુણોત્તર એટલે આ ગુણોત્તર પાકા સર્વાયાનો છે આપણને ખબર છે કે આ ગુણોત્તર પણ પાકા સર્વા કેમ હશે કેમ કે જ્યારે પણ આપણે એની બધા ઘટકો લેવા પડશે તો એ બધા ઘટકો આપણને પાકા સર્વાયાથી જ મળશે જેમ કે કોઈ પણ આપણે મિલકત લેવી હોય ચાલુ મિલકત કે ચાલુ દેવામાંથી કંઈ પણ ઘટક લેવા હોય તો આપણને ક્યાંથી મળશે એ પાકા સર્વાયામાંથી મળશે જો કંપનીએ તાત્કાલિક દેવા ચૂકવવાના થાય તો તે માટે કંપની પાસે પૂરતા પ્રમાણમાં પ્રવાહી મિલકતો છે કે કેમ નહીં તેની જાણકારી આ ગુણોત્તર દ્વારા મળે છે એટલે પ્રવાહી ગુણોત્તર આપણને શું બતાવે છે પ્રવાહી ગુણોત્તરથી આપણને શું જાણવા મળે છે તો પ્રવાહી ગુણોત્તરથી આપણને એ વસ્તુ જાણવા મળે કે ઓન ધ સ્પોટ આપણે કોઈપણ તાત્કાલિક દેવાની ચૂકવણી કરવી હોય ઓન ધ સ્પોટ હમણાં જ આપણે કોઈ પણ દેવાની ચૂકવણી થાય તો આપણે કરી શકીએ કે નથી તો એ કામ આપણો પ્રવાહી દેવા વચ્ચેનો સંબંધ રજૂ કરે છે પ્રવાહી ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર શું કરે છે તો કંપનીની પ્રવાહી મિલકતો અને પ્રવાહી દેવા વચ્ચેનો સંબંધ રજૂ કરે એટલે પ્રવાહી મિલકત ભાગાકાર પ્રવાહી દેવા એટલે પ્રવાહી ગુણોત્તર આ ગુણોત્તર ચાલુ ગુણોત્તરનો જે ચાલુ ગુણોત્તરની જેમ જ પ્રવાહિતાનો ખ્યાલ આપે છે હવે ચાલુ ગુણોત્તર તો આપણને પ્રવાહિતા આપતો હતો એવી રીતે એ પણ આપણને પ્રવાહિતાનો ખ્યાલ આપે છે પરંતુ અહીં એકંદર પ્રવાહિતા કાર્યશીલ મૂડીના આધારે નહીં પરંતુ પ્રવાહી ચાલુ મિલકતોને પ્રવાહી ચાલુ દેવાના ધ્યાનમાં લઈને રજૂ કરવામાં આવે છે હવે જ્યારે આમાં આપણે વાત કરીએ તો આમનું સૂત્રથી જ આપણને ખબર પડી જાય તો પ્રવાહી ગુણોત્તર જ્યારે શોધીએ ત્યારે આપણે કાર્યશીલ મૂડીને ધ્યાનમાં નથી લેતા તો તો આપણે કઈ વસ્તુને ધ્યાનમાં લઈએ ચાલુ ચાલુ ભાગાકાર પ્રવાહી દેવા એટલે પ્રવાહી ચાલુ મિલકતોને આપણે ધ્યાનમાં લઈએ છીએ અને પ્રવાહી ચાલુ દેવાને આપણે ધ્યાનમાં લઈએ છીએ પ્રવાહી ચાલુ મિલકતોમાં સ્ટોક નો સમાવેશ કરવામાં આવતો નથી હવે એક નવી વસ્તુ આપણે જોઈએ કે ચાલુ મિલકતોની વાત કરીએ તો ચાલુ મિલકતોમાં બધી ચાલુ મિલકતો આવે છે પછી જ્યારે પ્રવાહી ચાલુ મિલકતોની વાત કરીએ તો પ્રવાહી ચાલુ મિલકતોમાં આપણે સ્ટોક લેતા નથી હવે આપણે પ્રવાહી ચાલુ મિલકતો જ્યારે વાત કરીએ તો ચાલુ મિલકતોમાંથી આપણે સ્ટોક બાદ કરીએ તો આપણને પ્રવાહી ચાલુ મિલકતો મળે છે અને ચાલુ દેવામાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી તો ચાલુ દેવામાં ઓવરડ્રાફ્ટનો સમાવેશ કરવામાં આવતો નથી હવે આપણે જ્યારે પરવાહી ચાલુ દેવાની વાત કરીએ તો ચાલુ દેવામાં તો બધા જ દેવા આવે જે જે ચાલુ દેવા હોય એ બધા આવે હવે ચાલુ દેવામાંથી પણ આપણે પરવાહી ચાલુ દેવા કાઢવા હોય તો ચાલુ દેવામાંથી બેંક ઓવરડ્રાફ્ટ આપણે બાદ કરવો પડે બેંક ઓવરડ્રાફ્ટ એટલે બીઓડી બાદ કરતા આપણને જે મળે એ પ્રવાહી ચાલુ દેવા કહેવામાં આવે પરવાહી ચાલુ મિલકતોમાં તેનો સમાવેશ એટલે નથી કરવામાં આવતો કારણ કે સ્ટોકને લાપરવાહીતાની દૃષ્ટિએ તત્કાલિક રોકડમાં ફેરબદલી કરી શકાતો નથી હવે આપણે એ પ્રશ્ન ઉદ્ભવે ને કે આપણે પ્રવાહી ચાલુ મિલકતમાં સ્ટોકને કેમ સમાવેશ નથી કરતા કેમ સમાવેશ નથી કરતા કેમ કે આપણને ખબર છે સ્ટોક આપણા પાસે પડ્યો હોય તો ઓન ધ સ્પોટ એ રોકડમાં આપણને તત્કાલિક રૂપે રોકડમાં આપણે એને બદલી શકીએ નથી બદલી શકતા ને એટલે એ લાંબા ગાળાનું થોડું કહેવાય એટલે એ તરત જ આપણને પ્રવાહીતા નથી આપતો એટલે પ્રવાહી ચાલુ મિલકતોમાં એ ગણતા નથી પણ એવું છે કારણ કે તે રકમ ચોક્કસ માટે હોય તો આ ગુણોત્તર નીચેના મુજબ ગણતરી કરી શકાય છે કેવી રીતે હવે આપણે પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર જોઈએ તો પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી ચાલુ મિલકતો વે પ્રવાહી ચાલુ મિલકતો કેવી રીતે આવશે तो चालू मिल्क तो चालू मिल्क तो माती स्टॉक बात करिए शु करिए स्टॉक बात करिए तो अपने शु मल से प्रवाही चालू मिल्क तो मल से भागकर प्रवाही चालू देवा तो प्रवाही चालू देवा कई रीते मल से तो चालू देवा माती बैंक ओवरड्राफ्ट बात करता अपने प्रवाही चालू देवा मल से હવે એસિડ કસોટી અથવા ઝડપી ગુણોત્તર એ એનાથી પણ ફાસ્ટ છે ક્યુક રેશો પહેલાં આપણે ચાલુ ગુણોત્તર ભણ્યો એના પછી આપણે કયો ભણ્યો તો ચાલુ ગુણોત્તર પછી આપણે પ્રવાહી ગુણોત્તર બન્યો પ્રવાહી ગુણોત્તર પછી પણ છે ઝડપી ગુણોત્તર એટલે એસિડ કસોટી એટલે ક્વિક ટેસ્ટ એસિડ ટેસ્ટ તો પ્રવાહી ગુણોત્તર વખતે જે પ્રવાહી ચાલુ મિલકતો ધ્યાનમાં લેવામાં આવે છે તેને બદલે જો તાત્કાલિક રોકડના સ્વરૂપ થાય તેવી મિલકતોને આપણે કંપની રોકડ તેમજ બેંક સાથે ધ્યાનમાં લઈ આપણે કંપનીની ઝડપી મિલકતો સામે કંપનીના પ્રવાહી ચાલુ દેવાનું પ્રમાણ સરખાવામાં જે ગુણોત્તર ગણવામાં આવે છે તેને આપણે એસિડ ઝડપી ગુણોત્તર કહીએ છીએ ઝડપી ગુણોત્તર એટલે જે પ્રવાહી ચાલુ મિલકતો ધ્યાનમાં લેવામાં આવે તેને બદલે જો તત્કાલિક રોકડના રૂપમાં થાય એવી આપણે મિલકતો ધ્યાનમાં લઈએ એટલે એવી મિલકતો આપણે યા ધ્યાનમાં લેવાની જે તત્કાલિક રૂપે તાત્કાલિક રૂપે આપણે એને રોકડમાં રૂપાંતરણ કરી શકીએ એવી બધી મિલકતો આપણે ઝડપી મિલકતોમાં સમાવેશ થાય છે કંપનીના કંપની ચાલુ દેવા ચૂકવવા માટે ઝડપી વ્યવસ્થા શક્તિ આ ગુણોત્તરમાં ધ્યાનમાં લેવાય છે તેથી કંપનીની રોકડ બેંક તેમજ તાત્કાલિક રોકડમાં ફેરવી શકાય તેવી રોકાણો જ અહી ગણતરીમાં લેવાય છે અગત્યની બાબત એ છે કે ઝડપી મિલકતોમાં સ્ટોક દેવાદારો લીણી હુંડી જેવી રકમનો સમાવેશ કરવામાં આવતો નથી આ ગુણોત્તર ચાલુ ગુણોત્તર કે પ્રવાહી ગુણોત્તર કરતાં પણ વધુ કડક પદ્ધતિએ કંપનીની પ્રવાહી ચાલુ દેવા ચૂકવણી શક્તિનો નિર્દેશ કરે છે કંપની પાસે બીજાથી ત્રીજા ભાગના પ્રવાહી ચાલુ દેવા ચૂકવવા માટે જેટલી ઝડપી મિલકતો હોય તો સ્થિત સારી ગણાય આ ગુણોત્તર નું સૂત્ર શું છે તો એસિડ ગુણોત્તર અથવા ઝડપી ગુણોત્તર એસિડ અને ઝડપી ગુણોત્તર કેવી રીતે આપણે શોધી શકાય એસિડને અને ઝડપી ગુણોત્તર બરાબર ઝડપી મિલકતો ભાગાકાર પ્રવાહી ચાલુ દેવા હવે ઝડપી મિલકતો કોને કહેવાય એ આપણે જોઈએ તો ઝડપી મિલ્કતો એટલે એવી મિલકતો જે ઓન ધી સ્પોટ તાત્કાલિક રૂપે આપણે એને રોકડમાં કન્વર્ટ કરી શકીએ તો સૌથી પહેલાં તો આપણે રોકડ જ એનો ભાગ છે પછી બેંકમાં બેલેન્સ હોય એને ભાગ સમજી શકીએ પછી આપણે માર્કેટેબલ સિક્યુરિટી માર્કેટેબલ સિક્યુરિટી છે ને એ આપણે તાત્કાલિક રોકડમાં આપણે રૂપાંતર કરી શકીએ તો એ બે ત્રણ વસ્તુઓ ઝડપી મિલકતોમાં સમાવેશ થાય છે પછી આમાં ભાગાકારમાં પ્રવાહી ચાલુ દેવા છે પ્રવાહી ચાલુ દેવા તો આપણે પ્રવાહી ગુણોત્તરમાં આપણે ભણી ચૂક્યા છે તો પ્રવાહી ચાલુ દેવા કેવી રીતે આવે તો ચાલુ દેવામાંથી ઓવરડ્રાફ બાદ કરીએ ચાલુ દેવામાંથી ઓવરડ્રાફ્ટ બાદ કરીએ તો આપણને પ્રવાહી ચાલુ દેવા મળે છે તો ઝડપી મિલકતો આપણે જોઈએ હવે દેવાદાર ગુણોત્તર દેવાદાર ગુણોત્તર એટલે ડેટેસ્ટ રેશિયો અથવા દેવાદાર ચલણ દર આપણે બંને વસ્તુ શકાય દેવાદાર ગુણોત્તર કે દેવાદાર ચલણ દર એવી રીતે તો એ પાકા પાકા સર્વાયમાંથી બધી વિગતો લઈને આપણે શોધી શકીએ એટલે જ્યારે મારે દેવાદાર ગુણોત્તરની ગણતરી કરવી પડે તો મારે પાકો સર્વ હાથમાં હાથ વગી હોવું જોઈએ ત્યારે જ હું એની ગણતરી કરી શકું કંપનીની પ્રવાહીતાનું વિશ્લેષણ કરવા માટે કંપનીની ઉગરાણી મેળવવાની શક્તિ કાર્યક્ષમતા તપાસવી જરૂરી બને છે હવે આપણને ખબર છે કંપનીની પ્રવાહિતાનું વિશ્લેષણ કરવા માટે આપણે પ્રવાહિતાનું વિશ્લેષણ કરવું હોય એની ઉગરાણી મેળવવાની શક્તિ કાર્યક્ષમતા તપાસવી હોય તો એના માટે દેવાદાર ગુણોત્તરની ગણતરી કરવામાં આવે છે દેવાદારની ગુણોતરી શા માટે કરવામાં આવે તો આપણે પ્રવાહિતાનું વિશ્લેષણ અને કંપનીની ઉગરાણી મેળવવાની શક્તિ એ જોવાની હોય ત્યારે જ્યારે કંપનીના કુલ વેચાણમાં ઉદાર વેચાણનો સારો એવો હિસ્સો હોય ત્યારે કંપનીની પ્રવાહિતાનું વિશ્લેષણ કરવા માટે દેવાદાર ગુણોત્તર ખાસ તપાસવો જોઈએ હવે આપણે 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 જ્યારે વેચાણ કરતા હોઈએ આ વેચાણમાં વેચાણમાં કુલ કે હોય ઉદાર વેચાણ હોય ત્યારે આ જે દેવાદાર ગુણોત્તર એ આપણા માટે અગત્યનો બની જાય એની ગણતરી જરૂરી બની જાય આ ગુણોત્તર કુલ લેણા એટલે દેવાદાર પ્લસ લેની હુંડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે આજે દેવાદાર ગુણોત્તર ક સંબંધ બતાવે છે એટલે આ ગુણોત્તર કુલ કુલ લેણામાં કઈ કઈ વસ્તુ આવે દેવાદાર અને લેની હુંડી તો દેવાદાર અને હુંડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે દેવાદારની કુલ રકમ અને લેની હુંડીની રકમને સરેરાશ દૈનિક વેચાણ વડે ભાગવાથી આ ગુણોત્તર મળે છે હવે દેવાદારની કુલ રકમ છે ને અને લેની હુંડીની રકમ એને સરેરાશ દૈનિક વેચાણ વડે આપણે ભાગીએ ત્યારે આ ગુણોત્તર મળે તો એનું સૂત્ર હવે આપણે જોઈએ તો દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર ગુણોત્તરમાં કઈ કઈ વસ્તુ આવે તો દેવાદારો ને લેની હુંડી આપણે દેવાદારોને ને લેની હુંડી બંનેનો સરવાળો કરવાનો દેવાદારો ને લેની હુંડી બંનેનો સરવાળો કરવાનો ભાગાકાર કરવાનો ઉદાર વેચાણ ભાગાકાર શું કરવાનો ઉદાર વેચાણ ગુણાકાર ત્રણસો પાસઠ દિવસ હવે આ પ્રશ્નમાં આપણને જે જે દિવસો આપ્યા હોય એ દિવસો લેવાના ના આપ્યા હોય તો આપણે ત્રણસો પાસઠ દિવસ લઈ શકીએ તો ફરીથી એકવાર દેવાદાર આપણે જોઈએ તો દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર પ્લસ લેની હુંડી એટલે દેવાદાર અને લીની હુંડી બંનેની રકમનો સરવાળો કરવાનો ભાગાકાર કરવાનો ભાગાકાર કોનાથી કરવાનો ઉદાર વેચાણથી ભાગાકાર કરવાનો અને ગુણાકાર ત્રણસો પાસઠ દિવસ અને પ્રશ્નમાં આપેલા હોય તો એનાથી ગુણાકાર કરવાનો જે દિવસ આપેલા હોય તો વેક ઓર માં પણ છે એટલે આપણે આ રીતે ના શોધી શકીએ તો બીજો પણ સૂત્ર છે જેનાથી આપણને દેવાદાર ગુણોત્તર મળશે દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદારો પ્લસ લેની હુંડી ભાગાકાર સરેરાશ દૈનિક વેચાણ હવે દેવાદાર પ્લસ લેની હુંડીનો આપણે સરવાળો કરીએ ભાગાકાર શું કરવાનો સરેરાશ દૈનિક વેચાણ પેલા શું કરતા હતા તો આપણે ઉધાર વેચાણ ગુણાકાર ઉધાર વેચાણથી થી ભાગાકાર તો કરતા હતા ગુણાકાર 365 દિવસ કરતા હતા તો હવે આપણે સરેરાશ દૈનિક વેચાણ જ કાઢી દઈએ દિવસનું આપણું સરેરાશ વેચાણ કેટલું છે એ કાઢી દઈએ તો ત્રણસો પાસઠ થી ગુણાકાર કરવાની જરૂરત નથી તો એના માટે જ્યારે દૈનિક વેચાણ વેચાણ કાઢવું હોય તો ઉદાર ભાગાકાર ભાગાકાર દિવસ કરવાથી આપણને એ સરેરાશ દૈનિક વેચાણ મળી જાય એ સરેરાશ દૈનિક વેચાણ મળ્યા પછી એનો ભાગાકાર કરવાનો તો હવે આપણે દેવાદાર ગુણોત્તર જોયો હવે દેવાદાર નો ચલંધ જોઈએ ચલન જોઈએ તો આ ગુણોત્તર વર્ષ દરમિયાન પાસેથી રકમ ઉઘરાણી સ્વરૂપે મળે છે હવે આપણને એનાથી ખબર પડે કેટલી સરેરાશ આપણને રકમ ઉઘરાણીથી મળે છે દેવાદારો પાસેથી તેનો સમયગાળો દર્શાવે છે કેટલા સમયમાં આપણને પૈસા મળી જાય એ બતાવે આપણને પ્રથમ સરેરાશ દેવાદારો શોધવામાં આવે છે પેલા આપણે સરેરાશ શોધવાના દેવાદારો ત્યારબાદ ઉધાર વેચાણને આ સરેરાશ દેવાદાર વડે ભાગવાથી આપણા પાસે જે ઉધાર વેચાણ હોય ને એને સરેરાશ દેવાદાર વડે ભાગવાથી દેવાદારનો છલંદર મળે દેવાદારનો દેવાદાર કેવી રીતે મળે તો આ એવી રીતે મળે ઉપરની ગણતરી મુજબ જે દેવાદારોમાં લેની હુંડીનો સમાવેશ કરવામાં આવે છે તેથી દેવાદાર પ્લસ લીલી હુંડી વડે દેવાદારોની શરૂની બાકી અને આખરની બાકી શોધવામાં આવે છે તો શરૂની આખરની બાકી આપણે કેવી રીતે શોધશું તો આપણને ખબર છે પ્રશ્નમાં આપેલી જ હશે તો હવે આપણે જોઈએ દેવાદાર નો સૂત્ર શું તો દેવાદારનો ચલંધર બરાબર ઉદાર વેચાણ ઉદાર વેચાણ ભાગાકાર દેવાદારો સરેરાશ દેવાદારોમાં કઈ કઈ વસ્તુઓ આપણને ખબર છે ઉદાર વેચાણ તો પ્રશ્નમાં આપેલો હશે ભાગાકાર સરેરાશ દેવાદાર આ દેવાદારમાં બંને વસ્તુ છે દેવાદાર અને લેની હું બંને વસ્તુ છે બંનેનો આપણે સરવાળો એટલે બંનેનો સરેરાશ એટલે જ્યાં સરેરાશ દેવાદારો બરાબર એનું સૂત્ર શું થશે તો શરૂઆતના દેવાદારો શરૂઆતની લેની હુંડી પ્લસ શરૂઆતના દેવાદારો અને લેની હુંડી બંને પ્લસ આખરના દેવાદાર અને આખરની લેવી હુંડી ભાગાકાર બે એટલે આપણે જ્યારે સરેરાશ દેવાદારો કાઢવા તો કેવી રીતે કાઢી શકીએ તો શરૂના દેવાદારો અને લેની હુંડી પ્લસ આખરના દેવાદારો અને લીણી હુંડી બંનેને ભાગાકાર બે કરવાથી આપણને સુમળે સરેરાશ દેવાદાર મળે એ સરેરાશ દેવાદારના હિસાબે આપણને આપણને આપણે દેવાદારનો ચલંદર મળે હવે લીનદારોનો ગુણોત્તર અને લીનદાર ઉથલો કે ચલનધર હવે આપણે શું જોઈએ તો પેલા આપણે ડેટસ રેસો જોયો ડેટસ ટર્ન ઓવર જોયો એટલે દેવાદાર ગુણોત્તર જોયો દેવાદાર ચલંધર જોયો તો હવે આપણે લીનદારનો ગુણોત્તર અને લીનદાર ચલનધર જોઈશું આપણે તો ઉદાર ખરીદી બાદ તેના નાણા ચૂકવવાનો અને ધંધનો માલ ઉછીનો લેવાની અને નાણા પરત કરવાની નીતિ કેવી છે તેનો ખ્યાલ આ ગુણોત્તર આપે છે હવે આપણે માલ ઉધાર ખરીદ્યા પછી આપણે કેટલા ટાઈમે જ નાણાં ચૂકવીએ છીએ કેટલા ટાઈમ માટે નાણાં કેટલા ટાઈમ માટે આપણે ઉધાર ખરીદી કરીએ છીએ નાણાં પરત ક્યારે કરીએ છીએ આ બધી નીતિનો આપણને જે ખ્યાલ આપે છે ને એ લેણદારનો ગુણોત્તર આપે છે દેવાદાર ગુણોત્તરની જેમ જ અહીં સૂત્ર દિવસોમાં में अपन ध्यान में કેમ કે જે લેનદાર ગુણોત્તર શોધવા હોય તો આપણે શું કરવાનો ક સૂત્રનો ઉપયોગ કરવાનો એ સૂત્ર છે લેનદાર ગુણોત્તર બરાબર લેનદારો પ્લસ દેવી હુંડી પેલા આપણે શું કરતા હતા દેવાદારો પ્લસ લેણી હુંડી કરતા હતા તો અહીંયા શું થશે એનું આપણે ઓપોઝિટ વિરુદ્ધમાં એટલે લેનદારો અને દેવી હુંડી લેનદારો પ્લસ દેવી હુંડી ભાગાકાર ઉધાર ખરીદી ગુણાકાર ત્રણસો પાસઠ દિવસ હવે આપણને ખબર છે લેન્ડાર ગુણોત્તરનો ફરીથી એક વખત સૂત્ર જોઈએ તો લેન્ડારો પ્લસ દેવી હુંડી આ બંનેનો સરવાળો કરવાનો ભાગાકાર કોનાથી કરવાના ઉધાર ખરીદીથી ભાગાકાર કરવાના ગુણા ત્રણસો પાસઠ દિવસ જો ઉપરોક્ત સૂત્રમાં ઉધાર ખરીદીની રકમને બદલે છેદમાં સરેરાશ દૈનિક ખરીદી મૂકવામાં આવે તો હવે આપણે ઉધાર ખરીદી અને ગુણા ત્રણસો પાસઠ કરીએ ને એ બંને વસ્તુનો આપણે ભેગો જ એક સરેરાશ ખરીદી દૈનિક સરેરાશ ખરીદી આપણે લઈ લઈએ તો

સરવાળો દેવી દેવી હુંડી ભાગકાળ સરેરાશ તેની ખરીદી જો લેણદાર ચલનદરને આધારે ગણતરી કરવાની હોય તો પ્રથમ સરેરાશ લેણદાર શોધવામાં આવશે હવે આપણને ખબર છે કે જો ચલન દર ધ્યાન રાખવાનો તો આપણે કેવી રીતે કરશું તો સરેરાશ લેણદારો આપણે શોધવાના તો સરેરાશ લેણદારો જેમ આપણે દેવાદારો જેમ શોધવાના હોય તો એ પણ સરેરાશ લેણદારો કેવી રીતે શોધશું તો સરુના લેણદારો પ્લસ દેવી હુંડી સરુના લેણદારો અને દેવી હુંડી પ્લસ આખંડના લેણદારો અને દેવી હુંડી બંનેનો સરવાળો કરવાનો ભાગાકાર બે એટલે જ્યારે મારે સરેરાશ લેણદાર હોય તો પ્લસ દેવી પ્લસ કરવાના હવે આપણે લેણદાર ચલંધરનો સૂત્ર શું છે તો લેણદાર ચલંદર બરાબર ઉદાર ખરીદી ભાગકાર સરેરાશ લેણદારો આજે સરેરાશ લેણદારો હમણાં જ આપણે સૂત્રો જોઈએ ઉપરનો એ તો ઉદાર ખરીદી ભાગકાર સરેરાશ લેણદારો તો આપણને ચલંદર પણ મળી જશે અને લીનદાર ગુણોત્તર હવે આપણે કુલ મિલકતનો ઉતલો અથવા ચલંદર હવે આપણે ટોટલ અસેટ ટર્ન જોવાના છીએ તો સંચાલનની કાર્યક્ષમતા નક્કી કરવાના હેતુસર આ ગુણોત્તર જાણવામાં આવે છે આ ગુણોત્તર આપણે કેમ શોધીએ કેમ કે કુલ મિલકતનો ઉથલો કાઢીને આપણને શું ફાયદો એની ઉપયોગીતા શું કુલ મિલકતનો નો ઉથલો કે ચલણદન શોધવાથી આપણને ફાયદો શું ઉપયોગીતા શું તો એનાથી આપણી કાર્યક્ષમતા આપણને જોવા મળે કે સંચાલન છે ને એ કેટલું સારું છે એ કેટલું કાર્યક્ષમતા વાળું છે કાર્ય દક્ષ છે એ આપણને આ ગુણોત્તરથી આપણને ખ્યાલ આવે છે તો ધંધામાં રોકાયેલા નાણા એટલે કે કુલ મિલકતોમાં થયેલા રોકાણને કેન્દ્રમાં રાખીને તેના દ્વારા વેચાણ વડે આવક મેળવવામાં આવતી હોવાથી વેચાણ આ ગુણોત્તર આપણને કેવી રીતે મળે તો આ ગુણોત્તરનું સૂત્ર પણ છે તો કુલ મિલકતનો ઉછલો અથવા જલંદર બરાબર વેચેલ માલની પડતર કે વેચાણ પ્રશ્નમાં જ્યારે વેચાણ આપ્યું હોય ત્યારે તો આ સૂત્રમાં વેચાણ લેવાનું પણ પ્રશ્નમાં જ્યારે વેચાણ ના આપેલું હોય ત્યારે આપણે વેચેલ માલની પડતર પણ લઈ શકીએ ભાગાકાર કુલ મિલકતો એટલે સૂત્ર શું તો કુલ કુલ મિલકતનો ઉથલો બરાબર વેચેલ માલની પડતર કે વેચાણ ભાગાકાર મિલકતો હવે કાયમી અથવા સ્થિર મિલકતોની ઉથલો ચર શોધવાનો હોય આપણે કુલ મિલકતોનો શોધ્યો હવે કુલ મિલકતમાં તો કઈ કઈ મિલકત આવે સ્થિર મિલકત પણ આવે ને ચાલુ મિલકત પણ આવે પણ જ્યારે આપણે બી સ્પેસિફિક જઈએ ત્યારે કાયમી અથવા સ્થિર મિલકતોનો ઉતલો શોધવો હોય તો એ કેવી રીતે સંકળાવવામાં આવે ત્યારે આપણને આ ગુણોત્તર મળે છે તો આ ગુણોત્તરનું પણ સૂત્ર જોઈએ કાયમી અથવા સ્થિર મિલકતોનો ઉતલો તો કાયમી અને સ્થિર મિલકતોના ઉથલાથી આપણને નામથી જ ખબર પડી જાય કે વેચેલ માલની પડતર કે વેચાણને ભાગાકાર શું કરશું કાયમી મિલકતો કે સ્થિર મિલકતોથી ભાગાકાર કરશું કેમ કે આ કયો ઉતલો શોધવાનો છે કાયમી મિલકતો કે સ્થિર મિલકતોનો ઉતલો શોધવાનો છે તેનું સૂત્ર બરાબર વેચેલ માલની પડતર કે વેચાણ ભાગાકાર કાયમી મિલકત જ્યારે આમાં એક નવી ચેન્જ કરીએ કે ચાલુ મિલકતનો ઉતલો શોધવો હોય અથવા ચલંદર શોધવી હોય તો એની જગ્યા ભાગાકાર જ્યારે આપણે કાયમી મિલકત કરતા હતા એ જગ્યા આપણે શું કરશું ચાલુ મિલકત કરશું આ જે ત્રણેય ગુણોત્તર છે ને એ ત્રણેય ગુણોત્તરમાં ઉપરની વસ્તુ સેમ જ રહેવાની એટલે વેચેલ માલની પડતર કે વેચાણ ત્રણેય જગ્યાએ સેમ રહેવાનો અને જે જે જગ્યા કુલ મિલકત પૂછ્યો ત્યાં ભાગાકાર કુલ મિલકતથી કરવાના જ્યારે કાયમી મિલકતનો ઉથલો પૂછ્યો હોય તો ભાગાકાર કાયમી મિલકતથી કરવાનો જ્યારે ચાલુ મિલકતનો ઉથલો પૂછ્યો હોય ત્યારે પ્રશ્નમાં ભાગાકાર ચાલુ મિલકત કરવાની હવે જોઈએ ચાલુ મિલકતનો ઉથલો અથવા ચલન દર તો જે રીતે ચાલુ મિલકતો સાથે ચાલુ દેવાની આધારે ચાલુ ગુણોત્તરશીલ માલની પડતરને સરખાવવામાં આવે છે ત્યારે આ ગુણોત્તર આપણને મળે છે એટલે આપણે એ પણ શોધીએ કે આપણી કાર્યશીલ મૂડીને વેચાણ સાથે સંબંધ શું ત્યારે આપણે ચાલુ મિલકતનો ઉથલો અથવા ચાલ શોધીએ છીએ ચાલુ મિલકતોનો ઉથલો અથવા ચલંદરનું સૂત્ર બરાબર ચાલુ મિલકતો વેચેલ અને વેચાણ માલની પડતર કેવી રીતે આપણને ખબર છે વેચાણ તો આપણને આપેલું જ હોય વેચાણ ના આપેલું હોય તો વેચેલ માલની પડતર આપણે ધ્યાનમાં લઈએ છીએ ભાગાકાર ચાલુ મિલકતો પછી સ્ટોક ફેરબદલી ગુણોત્તર સ્ટોક ફેરબદલી ગુણોત્તર કોને કહેવામાં આવે તો આ ગુણોત્તર નફા નુકસાન ખાતાનો એટલે નફા નુકસાન ખાતાથી બધી આઇટમો લેવાની નફા નુકસાન ખાતાની પાસે આપણા પાસે ઉપલબ્ધ હોય ને એની ઉપયોગીતાના ચલંદર કે સ્ટોક ગુણોત્તર શોધી શકીએ સ્ટોક ચલંદર કે સ્ટોક ઉથલો માલ સમાન સ્ટોકમાં રોકાયેલી મૂડીનો ઉપયોગ કેટલી કાર્યક્ષમતાએ થાય છે એ તપાસવા માટે આવે છે આપણને શું ખબર પડે તો માલ સમાન સ્ટોકમાં છે ને એ રોકાયેલી મૂડીનો ઉપયોગ કેટલી કાર્યક્ષમતાએ કર્યો છે એ આપણને આ સ્ટોક કે ફેરબદલી ગુણોત્તર બતાડે છે આ ઉતલાનો ગતિના આધારે વેચાણની કાર્યક્ષમતા માપી ધંધાકી એકમની પ્રવાહિતા પર શું અસર હોઈ શકે તે તપાસવાનું આવે છે આપણે કઈ વસ્તુ તપાસવાની તો એક ધંધાકીય એકમની પ્રવાહિતા પર શું અસર પડે એ ધ્યાનમાં લેવાનું તો વર્ષ દરમિયાન કે અમુક સમય દરમિયાન સ્ટોક કેટલો વખત વેચી શકાય છે એ આપણને ખબર પડે કે આપણે એક અમુક સમયમાં કે પાંચ મહિનામાં કેટલો સ્ટોક આપણે ગયો તે અંગેની માહિતી મેળવવા માટે આ ગુણોત્તરની ગણતરી કરવામાં આવે છે આ ગુણોત્તર વેચાણની કાર્યક્ષમતા વેચાણની પ્રમાણમાં સ્ટોકની જથ્થો કેવો હોવો જોઈએ વગેરે બાબત તેમજ પ્રવાહીતાનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે હવે આ સૂત્ર જોઈએ આનું કે સ્ટોક ફેરબદલી ગુણોત્તર આપણે કાઢવો હોય તો સ્ટોક ફેરબદલી ગુણોત્તરનું સૂત્ર શું તો સ્ટોક ફેરબદલી ગુણોત્તર બરાબર વેચાયેલ માલની પડતર એટલે જેટલો માલ સમાન વેચાયો ને એટલી પડતર એટલે વેચાયેલ માલની પડતર ભાગાકાર સરેરાશ સ્ટોક હવે આપણે ખબર છે સરેરાશ સ્ટોક કેવી રીતે આવે તો સરેરાશ સ્ટોક બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગાકાર બે તો શરૂઆતનો સ્ટોક

હવે મૂડી માડખા અંગેનો અને લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિ અંગેના વિશ્લેષણ સંબંધિત ગુણોત્તરો હવે આપણે હવે જે ગુણોત્તર ભણવાના છીએ ને એ કેવા ગુણોત્તરો છે તો એ મૂડી માડખાને લગતા ગુણોત્તરો છે જે મૂડી માળખાને આપણને મૂડી માડખાની પરિસ્થિતિ બતાવે છે જે લાંબા ગાળાની નાણાંની પરિસ્થિતિ બતાવે છે એવા ગુણોત્તરો છે જેનું વિશ્લેષણ આપણે કરી રહ્યા છે તો સૌથી પહેલો છે અનામત કે મૂડી ગુણોત્તર પેલો કયો છે અનામત કે મૂડી ગુણોત્તર હેતુસર આપણને ખબર છે પેલું વાત જ અનામત ને મૂડી ગુણોત્તર એટલે અનામત શું અનામત એટલે નફામાંથી કોઈ પણ ભાગ આપણે રાખીએ એટલે એને અનામત કહીએ અનામત ને શેર મૂડી વડે ભાગતા ગુણોત્તર મળે છે અનામતને શેર મૂડી વડે ભાગતા આપણને ગુણોત્તર મળે તો અનામત અને મૂડી ગુણોત્તર બરાબર અનામત અને મૂડી ગુણોત્તર બરાબર અનામત ભાગાકાર મૂડી અનામત ભાગાકાર મૂડી આપણું બીજું છે દેવા અને ઇક્વિટી ગુણોત્તર એ બહુ જગ્યા પૂછાય છે દેવા અને ઇક્વિટી ગુણોત્તર તો આ ગુણોત્તર નફા નુકસાન ખાતું અને પાકા બંને નું મિશ્રિત ગુણો ગુણોત્તર છે એટલે બંનેનો ઉપયોગ કરીને જ આપણે ગુણોત્તર શોધી શકીએ માલિકી ભંડોળ દેવા વચ્ચેના પ્રમાણને દેવા ઇક્વિટી ગુણોત્તર કહેવામાં આવે એટલે ઓળખીએ છીએ ધંધાકીય એકમમાં માલિકી ભંડોળના પ્રમાણમાં ધંધાના લાંબા ગાળાના દેવા કેટલા છે તે જાણવામાં ગુણોત્તર ઉપયોગી છે એટલે આ ગુણોત્તર ક્યારે ઉપયોગી છે કે મારા માલિકી ભંડોળના

કેટલો આધાર રાખે છે તેનો ખ્યાલ આવે છે લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે આ એક અત્યંત મહત્વનો ગુણોત્તર છે આ ગુણોત્તર કંપનીની લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતા દર્શાવે છે શું બતાવે છે લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતા દર્શાવે છે દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર તો લાંબા ગાળાના દેવા લાંબા ગાળાના દેવા ભાગાકાર માલિકી ભંડોલ ગુણાસો એટલે જ્યારે દેવા ઇક્વિટી ગુણોત્તરની વાત કરીએ બરાબર લાંબા ગાળાના દેવા ભાગાકાર માલિકી ભંડોલ ગુણા સો હવે કુલ દેવાના આધારે દેવા ઇક્વિટી ગુણોત્તર ગણીએ ત્યારે કુલ દેવા બરાબર માલિકી ગુણા જ્યારે લાંબા ભંડોળના દેવા હોય તો લાંબા દેવા લેવાના જ્યારે કુલ દેવા આપેલા હોય ત્યારે કુલ દેવા ભાગાકાર માલિકી ભંડોળ ગુના સો કરવાના તો ધન્યવાદ દર્દી મિત્રો કે તમે સારો પેશન્સ રાખીને મારા સાથે આ લેક્ચરમાં ભણ્યા અને મને ખૂબ ખાતરી છે કે આજે મેં જે ગુણોત્તરો તમને ભણાવ્યા એ ગુણોત્તરમાંથી દરેક ગુણોત્તર તમે સારી રીતે એની ઉપયોગીતા સાથે એના સૂત્ર સાથે સમજાઈ ગયા હશે અને ભવિષ્યમાં પણ ત્યારે જ્યારે પણ તમે આ ગુણોત્તર વિશ્લેષણ જોશો તમને બધી જ વસ્તુનું રિકોલ થઈ જશે એવી આશા સાથે હું વિનમું છું ધન્યવાદ